स्वाध्याय श्रीमद्राचंद्र रचनामृत प्रश्न संख्या 672 उपदेश 9 पाठ 27 27 मनोपयव ज्ञान केवी रीते प्रगटे साधारणपणे दरेक जीव ने मति ज्ञान पहोंचे तेने आश्रय रहेला श्रुत ज्ञान में वधारो थवाथी ते मति ज्ञान नु बळ वधारे छे एम अनुक्रमे मति ज्ञान निर्मल थवाथी आत्मानो असंयम पण टळे संयम पण थाय छे ने तेथी मनोपर्यम ज्ञान प्रगटे छे અને તેને યોગે આત્મા બીજાનો અભિપ્રાય જાણી શકે છે. મનોપર્ય જ્ઞાનનો ઉત્પત્તિ કીધી છે. મનોપર્ય જ્ઞાન એટલે શું કહેવાય છે? પરફેક્ટ ડેફિનેશન કોઈ ખ્યાલ છે? બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થોને જાણવા. બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થોને વિષય કરવા. તો બીજાના વિચારો જાણી શકે કે નહીં જાણી શકે? વિચાર રૂપી છે કે અરૂપી છે? વિચાર શબ્દ તો નીકળાય નથી હજી, મનમાં એ શબ્દ નથી. જી, વિચાર મનોવર્ગણા રૂપે છે અને મનોવર્ગણા ઉપરથી એ વિચારનું ની જાણકારી થઈ શકે છે. બરાબર, માટે રૂપી પદાર્થ. વિચારોને એક્ચ્યુઅલમાં મન પરે જ્ઞાન વિષય કરતો નથી. ડાયરેક્ટલી મન પરે જ્ઞાન મનોવર્ગણાના પૂદગલોને વિષય કરે છે. મનોવર્ગણાના પૂદગલોનું પરિણમન થયેલું છે એના નિમિત્તથી તે આ વિષયનું ચિંતન થાય છે એમ તે જાણી શકે છે. એટલે એકચ્યુઅલમાં એનો વિષય તો રૂપી પદાર્થ જ છે. એ દ્રવ્ય વિચાર રૂપ છે. વિચારના બે પ્રકાર છે, એક દ્રવ્ય વિચાર, એક ભાવ વિચાર. ભાવ વિચાર છે તે અરૂપી છે, આત્માના જ્ઞાન ગુણની પર્યાય છે. અને દ્રવ્ય વિચાર છે તે મનોવર્ગણારૂપ છે. તો મનોવર્ગણાને તે જાણી શકે છે. આમાં ઇન્દ્રિય અને મનની સહાયતા હોતી નથી. તો પણ મન પરે જ્ઞાન મતિ જ્ઞાનના નિમિત્તથી થાય છે. સર્વપ્રથમ ઇહા મતિ જ્ઞાન થાય. ઇહામતિ જ્ઞાનથી પછી એના નિમિત્તથી મનો એટલે મન પર્ય જ્ઞાન થાય છે. એવો જ આનંદ મતિ જ્ઞાન અને મન પર્ય જ્ઞાનનું નિમિત્ત નિમિત્તિક સંબંધ એવો છે કે પહેલા મતિ જ્ઞાન પૂર્વક જ મન પર્ય જ્ઞાન થાય છે, પણ એનું માત્ર નિમિત્ત પડે છે. એ કીધું છે અહીંયા કે સાધારણપણે દરેક જીવને મતિ જ્ઞાન તેને આશ્રય રહેલા શુદ્ધ જ્ઞાનમાં વધારો થવાથી તે મતિ જ્ઞાનનું બળ વધારે છે. એમ અનુક્રમે મતિ જ્ઞાન નિર્મળ થવાથી આત્માનું અસંયમપણો ટળી સંયમપણો થાય છે. એટલે એની મતિ છે. હા, એની મતિ છે. તે મતિ કેવી થાય છે? સુમતિ થાય છે. સુમતિ થાય એટલે અસંયમપણો ટળે છે. અસંયમ પણ કુમતિથી આવે છે. સુમતિ આવે તો સંયમ આવે જીવનમાં. મતિ જ્ઞાન છે ને એ વિશુદ્ધ જ્ઞાન છે. શ્રુત જ્ઞાન કરતા ઘણી વિશુદ્ધિ મતિ જ્ઞાનમાં હોય છે. એટલે મતિ જ્ઞાનને સામાન્ય જ્ઞાન કહેવામાં આવે છે.
સામાન્ય જ્ઞાન એટલે કોઈને અપેક્ષા નથી રાખતો, કોઈનો મનની જરૂર નથી, મતિ જ્ઞાનમાં મનની જરૂર નથી, અને મતિ જ્ઞાનમાં વિશેષ વિકલ્પો નથી. વિકલ્પાત્મક જ્ઞાન છે તે કયું જ્ઞાન છે? શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન વિકલ્પાત્મક. આ જે મતિ જ્ઞાન છે તે સ્વયંસ્ફુરિત આત્માનું જ્ઞાન છે. જેમ કે આપણને ઊંઘમાં મચ્છર કરડે તો આ હાથ ઉપર મચ્છર કરડે અને આ હાથ અહીંયા જાય છે, ત્યાં છે કેવું જાય, તો ઊંઘમાં જાય અને કદાચ મચ્છરને થપ્પડ મારી લે તો મચ્છર મરી પણ જાય. આ જે પ્રતિક્રિયા થઈ એ કયા જ્ઞાને કરી? મતિ. એટલે આ મતિ જ્ઞાન સ્વયંસ્ફુરિત જ્ઞાન છે, આત્મામાં સહજ પ્રગટે છે. વૃક્ષ હોય એ પ્રતિક્રિયા કરે, કયા જ્ઞાનથી કરે? મતિ જ્ઞાનથી કરે. કોઈ એવા વૃક્ષ હોય એને તમે પાસે જાઓ ને તો એ જરા સીકડોઈ જાય. કયું જ્ઞાન છે? આજે એને જ્ઞાન થયું કે આ મારા માટે અહિતકારી છે એટલે મારે એનાથી બચવું છે. આ કયું જ્ઞાન છે? મતિ જ્ઞાન છે. આ એને અબુદ્ધિપૂર્વકનું સેન્સેશન છે એટલે મતિ જ્ઞાન નિર્વિકલ્પ અને વિશુદ્ધ હોય છે. શ્રુત જ્ઞાન આવે ત્યારે એમાં પછી વિકલ્પો થાય, આ કામ છે, એ છે, મારે આ કરવું છે, પેલો કરવું છે. સહજ જે થાય છે તે મતિ જ્ઞાન કહેવાય છે. એટલે આપણે કહીએ છીએ ને આપણે મનમાં સહજ સ્ફૂર્ણા થાય, જ્યારે સહજ સ્ફૂર્ણા થાય ને ત્યારે કોઈ પણ જાતનું આત્મામાં ઉદયથી વિશિષ્ટ પ્રકારનો ઘેરાયેલો નથી હોતો, પછી બીજા ક્ષણે ઉદયથી ઘેરાઈ જાય છે. દર્શન પછી તરત મતિ જ્ઞાનની ઉત્પત્તિ થાય, અને દર્શન છે એમાં સામાન્ય રૂપથી કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી કરતા, આ આમ છે, પીળો છે, આ છે, એના પછી તરત જ અવગ્રહ જ્ઞાન થાય છે. આ અવગ્રહ જ્ઞાન છે એ એકદમ વિશુદ્ધ જ્ઞાન છે, એમાં કોઈ પણ પ્રકારની રાગ દ્વેષ ઇષ્ટ અનિષ્ટ ઇત્યાદિ નથી. પણ આ મતિ જ્ઞાન જ્યારે કુમતિ રૂપે હોય છે એટલે મિથ્યાત્વ સહિત હોય છે ત્યારે આમાં અબુદ્ધિપૂર્વકના રાગ દ્વેષ હોય છે. એટલે આપણને જે જેમ કે પેલો મચ્છર ઊંઘમાં કરડ્યું એ આપણને ગમતો નથી, એટલે અબુદ્ધિપૂર્વક આ જીવ પ્રતિક્રિયા કરે છે, અહીંયાથી હાથ ત્યાં લઈ જાય છે એટલે મચ્છર લીધે મારે આ કુમતિ જ્ઞાનનો પ્રતાપ છે. કુમતિ અને મિથ્યાત્વ રહિતનું જ્ઞાન સુમતિ હોય. ઓમમાં પણ એને અહિંસાના વિચારો હોય, ઓમમાં પણ દયાના વિચારો હોય, આ બધું અબુદ્ધિપૂર્વક બધું બદલાઈ જાય છે. એટલા માટે કે સમ્યક દ્રષ્ટિ જીવને બધું સવળો હોય ને મિથ્યા દ્રષ્ટિ જીવને બધું અવળો હોય, એના કારણે આ મતિ જ્ઞાનનો પ્રતાપ છે. એટલો કે એને સહજ મતિ જ્ઞાન સહજ સ્ફૂર્ણા છે એ મિથ્યાત્વના અસદભાવથી સહજ જે સ્ફૂર્ણા થાય છે ને એ એને સહી દિશામાં થાય છે, સારી થાય છે, એટલે આત્માને કલ્યાણકારી થાય છે. પછી ઉદયથી ઘેરાઈ જાય ત્યારે પછી સમ્યક દ્રષ્ટિ જીવને પણ ગડબડી બધી થઈ જાય છે. પણ મતિ જ્ઞાનને સમયમાં ઉદયથી ઘેરાતો નથી, સહજ સ્ફૂર્ણા થાય ત્યાં સમ્યક પણ આવી જાય છે. દરેક વર્તનમાં દરેક વિચારમાં સમ્યક પણ પછી વિશિષ્ટ ઉદય આવે એટલે ઉદયની વિશેષતા થાય ત્યારે પછી એમાં પણ ગડબડ થાય. અબુદ્ધિપૂર્વક તો એમને હંમેશા એક જાતની વિશુદ્ધિ રહ્યા કરે છે. જેટલા વિષયાદિ ભોગો છે ને બધા બુદ્ધિપૂર્વક છે. ચોથા પાંચવા છઠ્ઠા ગુણ સ્થાનમાં જે વિષયાદિ એ બધા બુદ્ધિપૂર્વક છે, અબુદ્ધિપૂર્વક હોતા નથી. કેમ કે અબુદ્ધિપૂર્વકમાં શું છે? અબુદ્ધિપૂર્વક મુખ્ય રૂપથી અભિપ્રાયમાં ચાલે છે, અભિપ્રાય સંબંધની ભૂલ છે એ ત્યાં નીકળી જાય છે. કેમ કે મિથ્યાત્વના પ્રભાવથી ચાલે છે. આ વાત વસ્તુ ને મન પર જ્ઞાન છે એ મતિ જ્ઞાન પૂર્વક હોય છે. પહેલા ઇહા મતિ જ્ઞાન થાય અવગ્રહ પછી કે એને
કઈ વિશેષ પદાર્થને બીજાના મનમાં સ્થિત પદાર્થને જાણવાની ઈચ્છા એનું નામ ઇહમતિ જ્ઞાન, કે આ શું હશે એવું ઇહમતિ જ્ઞાન થાય. એ ઇહમતિ જ્ઞાન પછી અહીંયા મતિ જ્ઞાનનો કામ સ્ટોપ થઈ જાય છે, રોકાઈ જાય છે. પછી એને વગર ઇન્દ્રિય મનના નિમિત્તે એને બીજાના મનના વિચાર ખ્યાલમાં આવી જાય છે, એનું નામ મનોપરે જ્ઞાન કહેવાય. આ સંયતિ એટલે સંયમ વાળાને હોય છે, મતિ જ્ઞાનની શુદ્ધતાથી સંયમ આવે છે. એટલા માટે સંયમીને કીધું છે ને કે એને અમુક જાતની નિર્જરા થયા જ કરે છે, કેમ કે મતિ જ્ઞાનની વિશુદ્ધિ થઈ છે. શુદ્ધ જ્ઞાન તો કદાચિત સંયમીને જગન્ય હોય, હોય ને ઘણા શુદ્ધ જ્ઞાન અષ્ટ પ્રવચન માત્રિકાનું જ્ઞાન જ હોય શુદ્ધ જ્ઞાન, એટલે પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ આટલું જ જાણતો હોય, બીજું કઈ જાણતો ને અમારે આવી રીતે બહારમાં વર્તન કરવું છે સમિતિપૂર્વક અને અંદરથી ગુપ્તિ મારવું છે, એટલો જ એને ખ્યાલ છે. શ્રુત જ્ઞાન એટલો જ બસ, પણ મતિ જ્ઞાન અત્યંત વિશુદ્ધિની થઈ ગઈ છે, એના કારણથી તે મોક્ષ જતો રહેશે. અષ્ટ પ્રવર્તન માત્રિકાનું જ્ઞાન કરવાથી તે મોક્ષ જાય, કેમકે મતિ જ્ઞાન સારું થયું છે. એટલે આને સુધારવાની પ્રયત્ન આપણે મતિ જ્ઞાનને સારો કરવાનો પ્રયત્ન કરવાનો, એમાં અભિપ્રાયની જે જે ભૂલો છે એ ધીમે ધીમે નીકળી જાય, સહજ મતિ જ્ઞાન સારું છે, એનો પ્રેક્ટિકલ પ્રયોગ કરવાનો. નિર્મળ થાય તેમ તેમ મનોપરે જ્ઞાનની યોગ્યતા વધે છે, એમાં નિમિત્ત રૂપ થાય છે, એના વગર થાય નહીં. શ્રુત જ્ઞાનની આવશ્યકતા નથી, પણ મતિ જ્ઞાનની આવશ્યકતા. આપણે મતિ જ્ઞાનની વિશુદ્ધિ કેટલી થઈ છે એટલે જો જાણવી હોય તો પ્રયોગ કરો. સૂતા પહેલા મનમાં કઈ ખોટા વિચાર લાવવા, આ તો પ્રયોગ કરવા માટે આવો ને, જો ખોટા વિચાર નહીં લાવતા, ખોટા વિચાર લાવવા એટલે કે જબરન લાવવા, આ તો પ્રયોગ કરવા માટે આવો, આદત નહીં બની છે ખોટા વિચાર. અને પછી ઊંઘ આવે, ઊંઘમાં તમને કેવા વિચાર ચાલે છે, એ ખોટા વિચારમાં તમારે કેટલો સદભાવ રહ્યો એના આધાર ઉપર ખ્યાલ આવશે કે તમારો મતિ જ્ઞાનમાં કેટલી વિશુદ્ધિ છે. જેને મતિ જ્ઞાનમાં વિશુદ્ધિ હોય ને એને બુદ્ધિપૂર્વક ખોટા ભાવ ચાલશે, સ્વપ્નમાં એને સારા જ ભાવ ચાલશે. સ્વપ્નમાં ખોટ, કેમ કે સ્વપ્નમાં જે ભાવ છે ને એમાં મુખ્યતઃ મતિ જ્ઞાનની પડે છે, સહજ સ્ફુરિત એ ભાવ છે, એને સહજ પેલી વિશુદ્ધિ જ્યાં સુધી વિચાર હતો ને ત્યાં સુધી તેને ખોટો ભાવ ચાલતા. હવે એનું બુદ્ધિપૂર્વક શ્રુત જ્ઞાન, જે બુદ્ધિપૂર્વક વિચારીએ ને એનું નામ શ્રુત જ્ઞાન, અને જે અબુદ્ધિપૂર્વક થી જે સહજ ચાલે એ મતિ જ્ઞાન, સામાન્ય જ્ઞાન છે. હવે એને ઊંઘમાં જો આ જે વિચારતો હતો એનો સદભાવ નથી ચાલતો, સમજી જવાનું મતિ જ્ઞાનની વિશુદ્ધિ થઈ છે અજીવ, કેમ કે એને અબુદ્ધિપૂર્વકની આત્મા સવળી થઈ છે, આત્મામાં અમુક જાતના સહજ આત્મા આવા એના ભાવ કરતો નથી, આત્માની એવી દશા એને પ્રગટ કરી છે. અને બીજું પહોળો કે સૂતા પહેલા સારા ભાવ કરવા અને સ્વપ્નમાં ગડબડ થાય, સ્વપ્નમાં પછી ખોટા સમજાવ, મતિ જ્ઞાનમાં ઘણી ગડબડી છે, શ્રુત જ્ઞાનમાં કઈ ગડબડ, બુદ્ધિપૂર્વક તો બધું જાળવી લે છે પણ અબુદ્ધિપૂર્વકના સંસ્કારો જે છે એ મતિ જ્ઞાનના રૂપમાં એને બરાબર સંવેદન થાય છે. આ મતિ જ્ઞાનનો પ્રભાવ છે, મતિ જ્ઞાન એટલું પાવરફુલ છે. મતિ એટલે મતિ જ્ઞાન એવી છે, આપણે મતિ જ્ઞાન જ્યારે વાંચું છું ને ત્યારે ચાર પ્રકારની બુદ્ધિ વાંચે. આ મતિ જ્ઞાન કોઈ પણ પ્રકારના ભણવાથી વાંચવાથી નથી આવતું, મતિ જ્ઞાન આવું છે. મતિ જ્ઞાન માત્ર અભિપ્રાય બદલવાથી વિશુદ્ધ થાય છે. એટલે ચાર પ્રકારની બુદ્ધિની વાત કરી હતી આપણે, ચાર પ્રકારની બુદ્ધિ, ઔત્પત્તિક બુદ્ધિ, કાર્મિક બુદ્ધિ, પરિણામિક બુદ્ધિ, વૈનયિક બુદ્ધિ, આ ચાર પ્રકારની. આ ચાર પ્રકારની બુદ્ધિઓ જે છે એ કોઈ પણ અભ્યાસથી નથી આવતી,
કોઈના ઉપદેશથી નથી આવતી, કોઈના અભ્યાસથી નથી આવતી, આ સહજ પ્રગટ થાય છે આત્મામાં. મતિ જ્ઞાનની વિશુદ્ધિથી આ મતિ જ્ઞાનના અંતર્ગત આવે છે. ઉત્પત્તિ બુદ્ધિ એટલે શું? કોઈ કામ ક્યારેય કર્યું નહીં હોય પણ કોઈ કે આ કર દો, તરત કરી બતાવ્યું. જીવનભરમાં એને ક્યારે કામ એક કર્યું નથી. જેમ કે પેલો એક્ઝામ્પલ આપ્યું હતું ને, એક રોહતક નામનો મંત્રી હતો, એમને રાજાએ કીધું કે ભાઈ તમે મુર્ગાઓની લડાઈ લડાવો, મને બે મુર્ગાને લડાવીને બતાવો. હવે આવા પ્રકારની બે મુર્ગાઓની લડાઈ એને ક્યારે પણ લડાવી નહોતી, સાંભળી નહોતી, પણ એને તરત ઉત્પત્તિ બુદ્ધિ ચાલી. એને શું કર્યું? એક દર્પણ લાવ્યા કાચ, અને એના સામે મુર્ગો રાખ્યો. હવે પેલો મુર્ગો જે છે કાચમાં એનું પ્રતિબિંબ પડે એટલે જોઈ જોઈને તે એને ચોંચો મારે, જુઓ આ બે મુર્ગાની લડાઈ. આના નામ ઉત્પત્તિ બુદ્ધિ કહેવાય. હવે કેમ શાસ્ત્રમાં ભણ્યું નથી આવા પ્રકારથી આમ થાય છે ને, આનું નામ ઉત્પત્તિ બુદ્ધિ કહેવાય. આ સહજ આવે છે. કાર્મિક બુદ્ધિ એટલે કામ કરતા કરતા, જેમ કે કોઈ સોની હોય એના ઘરે કોઈ પહેલા નોકર આવે તો એ થોડો કામ શીખડાવે, પછી થોડો કામ એ શીખે એમાં એને આગામી ભવિષ્યમાં એટલે કે એ કામની ખ્યાલ આવી જાય કે આ સોનું આવા પ્રકારથી આવું હોય, આવા પ્રકારથી આવું હોય. આવા કામ કરતા કરતા એની વિશુદ્ધિ થઈ જાય છે. અભ્યાસથી નથી થતી, કામ કરતા કરતા સહજ થાય છે. કુંભારનો એક્ઝામ્પલ, કુંભારોને કુંભારના છોકરાને કોઈ પણ પ્રકારના માટલા ઘડવાનું કોઈ શીખડાવતો નથી. આને મતિ જ્ઞાનથી માટલા ઘડવાનું એને આવી જાય છે. સહજ એટલે કે બેસ કર, કરતા કરતા થઈ જાય. શીખતા નથી કોઈ, કોઈ ટીચર નથી આના માટે. એવી રીતે પરિણામી બુદ્ધિ વર્તમાનના પરિણામોને જોઈને આગામી ભવિષ્યમાં શું થવાનું છે એ સહજ એને ખ્યાલ આવી જાય. એનું નામ પરિણામી બુદ્ધિ. આ પણ અભ્યાસથી થતી નથી. જેમ કે મારે અત્યારે આવા વિચાર ચાલે છે, આવી દશા છે, હવે 10 વર્ષ પછી મારી શું દશા થશે, આ પરિણામ. કોઈ લિંગને જોઈને બતાવે, જેમ કે મિતેશભાઈ આવા છે. હવે કોઈ મતિ જ્ઞાનવાળા વિશિષ્ટ ચિત્રકાર હોય ને તો મિતેશભાઈ જ્યારે 80 વર્ષના થશે ત્યારે એમનો ચહેરો કેવો હશે એ અત્યારે જ બતાવે, અત્યારે જ ચિત્રાંકન કરી શકે છે. આ મતિ જ્ઞાનનો પ્રભાવ છે. વર્તમાનના લિંગને જોઈને આગામી ભવિષ્યનો જે જ્ઞાન કરી શકે છે એનું નામ પરિણામિક મતિ જ્ઞાન કહેવાય છે. અને વૈનયિક મતિ, વૈનયિક બુદ્ધિ એટલે વિનય કરતા કરતા આવી જાય. ગુરુની સેવા કરતા કરતા જ્ઞાનની વિશુદ્ધિ થઈ જાય, પતિની સેવા કરતા કરતા જ્ઞાનની વિશુદ્ધિ થઈ જાય, વૃદ્ધોની સેવા કરતા કરતા જ્ઞાનની વિશુદ્ધિ થઈ જાય, અથવા ભક્તિ કરતા કરતા જ્ઞાનની વિશુદ્ધિ થઈ જાય. ભક્તિ કરતા કરતા આપોઆપ થાય, સમજે ને તો થાય. 47 પ્રકારના નય કીધા છે, એમાં એક ક્રિયા નય છે, એક જ્ઞાન નય છે, પ્રવચન સારમાં છે. અને ક્રિયા નયમાં અમૃતચંદ્રાચાર્ય સમજાવ્યું છે, ક્રિયા નયમાં વ્યક્તિની ક્રિયા કરતા 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 આત્મસિદ્ધિ થાય. ક્રિયા કરતા કરતા આપોઆપ એને ધીમે 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 સમજમાં આવતો જાય છે. આ એની વિશિષ્ટ મતિ જ્ઞાન. કોઈ વ્યક્તિ નથ શાસ્ત્ર નથી ભણતો, એ બધું જ્ઞાન નયમાં આવશે. એને ક્રિયા કરતા કરતા જે આત્મસિદ્ધિ થાય છે એનું નામ ક્રિયા નય કીધો છે. અને જ્ઞાનથી એટલે વિવેકથી જે આત્મસિદ્ધિ થાય છે એનું નામ જ્ઞાન નય કીધું છે. એ નય સમજવાના 47 નય છે. એટલે કોઈ વ્યક્તિ નિષેધ કરે કોઈકનો, શું નિષેધ કરે? ફાલતુમાં તમે શું ભક્તિ કર્યા કરો છો? કાંઈ ખબર પડતો પડતી નથી, ભક્તિ આખો દિવસ કર્યા કરો છો, બોલ્યા જ કરો છો. એકાંતથી નિષેધ કરવો નહીં, કેમ કે એનું મતિ જ્ઞાન ધીમે ધીમે વિશુદ્ધિથી ભલે સમજતો નથી પણ અન્ય વિકલ્પોથી રહિત થાય છે. આખો દિવસ કર્યા કરે છે ભક્તિ, આપોઆપ મતિ જ્ઞાન વિશુદ્ધ થાય છે, મોક્ષ માર્ગ અંદરથી ખુલી જાય છે. એને કોઈથી ભણવાની આવશ્યકતા, કોઈથી શીખવાની આવશ્યકતા નથી. ક્રિયાને આમ કહે છે, જ્ઞાનને એમ કહે છે
કે એક થોડો વિવેક પ્રાપ્ત કરો તમે, પછી ક્રિયા નહીં કરો તમે, તો પણ તમે ક્રિયાથી આત્મસિદ્ધિ કરી શકો. બંને આપણે મિક્સ કરવા, પણ આ તો સમજવા માટે. મનથી થાય છે એવું નથી. શ્રુત જ્ઞાન નું સ્વરૂપ શું છે? મતિ જ્ઞાન જે પદાર્થને જાણ્યો છે તે પદાર્થને વિશેષ વિકલ્પ સહિત જાણવું, એનું નામ શ્રુત જ્ઞાન કહેવાય છે. શ્રુત જ્ઞાન એટલે મનથી જાણવું એમ નથી, પણ મનનો વિષય માત્ર શ્રુત જ્ઞાન છે, પણ શ્રુત જ્ઞાન મન અતિરિક્ત પણ થાય છે. એટલે બધાને જે મતિ જ્ઞાન, એકેન્દ્રિય જીવને મતિ જ્ઞાન થયું, મતિ જ્ઞાન પછી તરત એને શ્રુત જ્ઞાન થાય. એટલે મતિ જ્ઞાન તો એને એમ થયું કે ભાઈ મારા ઉપર કોઈ આપત્તિ આવી, આ એનું મતિ જ્ઞાન થયું. ઠીક છે, હવે એ આપત્તિથી દૂર જાય છે, આ એનો શ્રુત જ્ઞાન. અવબુદ્ધિપૂર્વકના વિકલ્પ છે, મન નથી તો પણ વિકલ્પ છે. એટલે એને વિશેષ રૂપથી જાણે કે આનાથી હવે મારે દૂર રહેવું જોઈએ. આનું નામ કીડી હોય ને, કીડી મકોડો કોઈ પણ હોય, તો આપણે આમ લાઈન બનાવી દઈએ અથવા પાણી નાખી દઈએ, તો એ દૂરથી પાણીને ખબર પડી જાય મારે અહીંયા રહેવું. તો એ પેલી પાણી નામની બાધા છે, એ તો એમનું મતિ જ્ઞાન. અને હવે મારે પાણીથી દૂર જવું જોઈએ, કેમ કે આમાં જઈએ તો હું તણાઈ જઈએ, આ એમનું શુદ્ધ જ્ઞાન. આ ઓટોમેટિક બધાને હોય છે. એટલે શુદ્ધ જ્ઞાન માત્ર મનથી થાય છે, તો આ મન પર્યાય જ્ઞાન છે, એમાં મતિ જ્ઞાનની જરૂર પડે છે. લિંગ દેખાવ ઉપરથી બીજાનો ક્રોધ હર્ષાદી ભાવ જાણી શકાય છે, તે મતિ જ્ઞાનનો વિષય છે. એટલે કોઈને લિંગ દેખાવ ઉપરથી કોઈ આપણે ઘણો બધો આંખથી વધારે ખબર પડી જાય ને, આના આ ચાલે છે, એ શું છે? મતિ જ્ઞાન. કેમ કે દેખતા જ ખબર પડે, કોઈ વિચારતા નથી, આપણે સંકેત જોયો અને તરત ખબર પડી જાય છે કે આને આમ ચાલે છે. આ બધું મતિ જ્ઞાનનો પ્રકાર છે. તેવા દેખાવાના અભાવે જે ભાવ જાણી શકાય તે મનોપર્ય જ્ઞાનનો વિષય છે. મનોપર્ય જ્ઞાન કે એવું કોઈ લિંગ દેખાતું નથી, એને કોઈ સંકેત નહીં, કોઈ શરીર નહીં, કઈ નથી દેખાતું, આપોઆપ પછી જે જાણી શકાય છે એનું નામ મનોપર્ય જ્ઞાન. દર્શન વાળો વિકલ્પ રહીત નહીં સમજવાનું. દર્શન વાળા વિકલ્પ જો મતિ જ્ઞાન, દર્શન અને મતિ જ્ઞાન બંનેને સાધારણ કીધું છે, સામાન્ય કીધું છે. દર્શનને સાધારણ એટલે તો માત્ર તે સત્તા માત્રનો જ્ઞાન કરે એનું નામ દર્શન. અને અહીંયા જ્ઞાન છે એટલે જે વસ્તુને દ્રવ્ય ગુણ પર્યાય સહિત જાણે છે એનું નામ સાધારણ જ્ઞાન છે. પણ આ દ્રવ્ય ગુણ પર્યાય સહિત જાણવામાં જેને વિશેષ વિકલ્પો નથી થતા, માત્ર તે જાણી લે છે એનું નામ મતિ જ્ઞાન. ને એના પછી એને વિશેષ વિકલ્પો કરે છે એનું નામ શ્રુત જ્ઞાન. અહીંયા સ આધાર પણ એવો અર્થ થાય છે, એનો આધાર સહિત સાધારણ નથી, મારી ભૂલ થઈ છે, અહીંયા સાધાર છે એટલે સ આધાર, આધાર સહિત એ રીતે છે. હા, અહીંયા આધાર સહિત એટલે લિંગ, અહીંયા બધું કીધું ને, જો લિંગ દેખાવ ઉપરથી બીજાના ક્રોધ હર્ષાદિ ભાવ જાણી શકાય તે મતિ જ્ઞાનનો વિષય છે. એટલે આને ઇન્દ્રિયો અને મનની જરૂર પડે. એટલે મન નહીં હોય તો પછી ઇન્દ્રિયો, એના આધાર છે, ઇન્દ્રિયોના આધારથી જાણી શકાય છે. પણ હા, પણ ઇન્દ્રિયોનો આધાર છે, પણ આમાં કોઈ વિશેષ પ્રકારને વિકલ્પ નથી, એટલે સામાન્ય જ્ઞાન કીધું છે. જ્યારે પણ મતિ જ્ઞાનનો વિષય આવે ને, જો પાંચ ઇન્દ્રિયો ઓર મન કી સહાયતા સે, ઓર વિર્યાંતરાય કે ક્ષોભ સંસે, જો
पदार्थ को सामान्य, पदार्थ का सामान्य ज्ञान होता है उसका नाम मति ज्ञान, और उस मति ज्ञान से जो पदार्थ का विशेष ज्ञान होता है उसको श्रुति ज्ञान कहते हैं। आप बंधन में देखते हैं सामान्य ज्ञान में कोई विशेष विकल्प नहीं, એટલે અહીંયા સુધી આત્માની વિશુદ્ધિ રહે છે। ને પછી જે કુમતિ હોય તો એને અશુદ્ધિ થઈ જાય, શુદ્ધ જ્ઞાનમાં આવતા આવતા અશુદ્ધિ થઈ જાય। એટલે અમારું લાગે છે કે મતિ જ્ઞાનની નિર્મળતા એ મુખ્ય મુદ્દો છે, મુખ્ય। હા, મતિ જ્ઞાનની નિર્મળતા વધે પછી ધીમે ધીમે મન પરે જ્ઞાનની યોગ્યતા થાય, પણ એમાં ક્રમ ઘણો બધો આપ્યો છે। કારણ કે મતિ જ્ઞાન પછી એના એમાં એમાં શુદ્ધ જ્ઞાન થી મતિ જ્ઞાન નો વધારો થાય છે, એ ત્યાં બતાવ્યું છે। એમાંથી આમાં રહેલા શુદ્ધ જ્ઞાન માં વધારો થવા છે, હા, પણ એનાથી મતિ જ્ઞાન નું બળ વધે છે। હા, શુદ્ધ જ્ઞાન માં તે મતિ જ્ઞાન નું બળ વધારે છે, અને ક્રમે કરીને મતિ જ્ઞાન ની નિર્મળતા થાય છે, એટલે એમાં સંયમ ની મુખ્યતા છે। હા, બરાબર છે, મુખ્ય રૂપ થી વિશુદ્ધિ। એક્ચ્યુઅલ માં શુદ્ધ જ્ઞાન ડાયરેક્ટલી મન પર જ્ઞાન માં કોઈ નથી કરતું, શ્રુત જ્ઞાન નો કોઈ ઉપયોગીતા મને પરે જ્ઞાન માં છે। શ્રુત જ્ઞાન એ શું ઉપયોગી છે તે મને પરે જ્ઞાન માં, મને પરે જ્ઞાન ને તે વિશિષ્ટ બળ પ્રદાન કરે। બળ પ્રદાન કરે એટલે શું, હિતાહિત નો વિવેક એ શ્રુત જ્ઞાન નો વિષય છે। કેમ કે વિશેષ વિકલ્પ સહિત પદાર્થ ને જાણવું એ કોનું કામ છે, શ્રુત જ્ઞાન નું કામ છે। એ શ્રુત જ્ઞાન જ્યારે આત્મામાં પ્રસ્થાપિત થાય છે એના આધારથી જે મતિ જ્ઞાન છે, એક્ચ્યુઅલમાં તો મતિ જ્ઞાનના આધારે શુદ્ધ જ્ઞાન, પણ શુદ્ધ જ્ઞાન વધે મતિ જ્ઞાન પણ નિર્મળ થાય, કેમ કે બંને સાથે સાથે ચાલે, જેમ દર્શન જ્ઞાન હોય ને એમ બંને સાથે સાથે ચાલે। પણ અહીંયા મુખ્ય ઈહા મતિ જ્ઞાન પૂર્વક હોય છે, ઈહા મતિ જ્ઞાન પૂર્વક મને કરે જ્ઞાન હોય છે। આપણે મને કરે જ્ઞાનનો વિષય ખાસ આપણે ઉપયોગી નથી, પણ મતિ જ્ઞાન ઉપયોગી। એટલે શાસ્ત્રોમાં આચાર્યો બધા કહે છે કે તમારે મતિની વિશુદ્ધિ કરવી, મતિ સારી બનાવવી, મતિ તેવી ગતિ, એવું ઘણું બધું મતિ જ્ઞાન વિશે, શ્રુત જ્ઞાન વિશે ઘણું બધું કીધું નથી। એ મતિ શ્રુત બંને આ બંને સાથે હોય છે। મત કે સ્વસંવેદન જ્ઞાન કેવી રીતે હોય, શ્રુત જ્ઞાન દ્વારા પહેલા તો વિકલ્પ રૂપ જીવાદીનો નિર્ણય કરે છે, નિર્ણય કરે છે એટલે આ જીવ છે, આ જીવ છે, આ શરીર છે, આ દેહ છે, આ નથી, હું જુદો છું, આ કોનું કામ છે, શ્રુત જ્ઞાનનું કામ છે। પછી શ્રુત જ્ઞાન છે સામાન્ય જે આપણું જીવ તત્વ છે એને મતિ જ્ઞાન પકડે, વિષય કરે, એટલે સ્વસંવેદન આવે ત્યારે મુખ્યતા મતિ જ્ઞાન થઈ જાય, શ્રુત વિકલ્પો છૂટી જાય ત્યાં મતિ જ્ઞાન પછી સામાન્ય એક વસ્તુનો વિષય કરી લે છે, એટલે જ્ઞાન કરી લે છે, એનું નામ મતિ જ્ઞાન। એટલે સ્વસંવેદન જ્ઞાન ત્યાં શ્રુત જ્ઞાન થી પણ આગળ મતિ જ્ઞાનની ત્યાં મુખ્યતા હોય છે। પણ એ મતિ શ્રુત જ્ઞાન જ્યારે આત્મા વિમુખ થાય છે, પહેલા તો આત્મા સંબંધી અનાત્મા સંબંધી વિકલ્પ કરે જીવ, અને એ વિકલ્પો થી જ્યારે મતિ જ્ઞાન વિશુદ્ધ બને અને પછી તે સ્વપદાર્થને પકડવાનો પ્રયત્ન કરે છે ત્યાં પછી સ્વસંવેદન જ્ઞાન હોય છે। એટલે અહીંયા પણ મતિ જ્ઞાનની પ્રબળતા આવે છે, એવું મતિ જ્ઞાન છે। એટલે કે શાસ્ત્રમાં એ રીતે જ કીધું છે કે સ્વસંવેદન જ્ઞાનમાં મૂળ મતિ જ્ઞાન છે, અને મતિ જ્ઞાનની નિર્મળતાથી સ્વસંવેદન જ્ઞાન થાય છે, બરાબર છે। એ તો સમયસારમાં અમૃતચંદ્રચાર્ય કળશ છે એમાં, એને ટીકા છે, એ ટીકામાં આખો પ્રોસેસ બતાવે છે એમની, કે સ્વસંવેદન જ્ઞાન મતિ શ્રુત જ્ઞાન સ્વસંવેદન કેવી રીતે કરે છે। ગાથા નંબર 144, હા 144 એનો આખો પ્રોસેસ બતાવે છે, આના પર સાહેબજીને સ્વાધ્યાય છે, નય પક્ષથી રહિત છે, હા એ સમય હા એમાં પ્રોસેસ સારો બતાવે છે। બતાવ્યું છે
પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી અત્યારે જે વાત કરી, પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન તત્વને, જેણે મતિજ્ઞાન તત્વને એટલે મતિજ્ઞાનના સ્વરૂપને આત્મસંયુક્ત કર્યું છે, એવો તથા નાના પ્રકારના નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુલતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુત જ્ઞાન તત્વને પણ આત્મસંયુક્ત કરતો અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજ રસથી પ્રગટ થતા આદિ મધ્ય અંતરહિત અનાકુલ કેવળ એક આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાન ઘન પરમાત્મારૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે અર્થાત શ્રદ્ધાય છે અને જણાય છે, તેથી સમયસાર સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. આ મતિ શ્રુત જ્ઞાન થી કેવી રીતે સ્વસંવેદન જ્ઞાન પ્રાપ્ત થાય છે? તો પ્રથમ તો નય થી, જ્યાં સુધી નય હોય ત્યારે કયું જ્ઞાન છે? શ્રુત જ્ઞાન છે. ત્યાં સુધી શ્રુત જ્ઞાન આ અપેક્ષાથી આમ છે, આ અપેક્ષાથી આ છે, આ શરીર છે, આનાથી હું જુદો છું, આમ છે, બધો એ બધો શ્રુત જ્ઞાન. પછી તે શ્રુત જ્ઞાનથી આ બધો મૂકી અને પછી હું કોણ છું એને એ શ્રુત જ્ઞાન વિશે કહે. અને રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં સરસ રીતે સમજાયું છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં છેલ્લે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી લખી છે. એમણે કોઈ પત્ર લખ્યું કે ભાઈ આત્મજ્ઞાન, સ્વસંવેદન, આત્માનુભવ કેવી રીતે થાય છે? કેમ કે કેવળ જ્ઞાન તો નથી આપણે પાસે, તો મતિ શ્રુત જ્ઞાન દ્વારા કેવી રીતે થાય છે એને આ જ ગાથાના આધાર લઈને એમણે બતાવ્યું છે. પછી ઈ શ્રુત જ્ઞાન જે છે એ માત્ર આત્મવિકલ્પમાં આવી જાય છે અને પછી મતિ જ્ઞાનની વિશેષ વિશુદ્ધિ થતા એને સહજ આત્માનું સંવેદન થાય છે. એટલા સુધી ને એ બધું મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાનપૂર્વક જ હોય છે, એટલે એનું નામ માનસ જ્ઞાન છે. આત્મજ્ઞાન મનથી થાય છે એમ કહેવાય છે, કેમ કે એ મનોવિકલ્પ જનિત જ્ઞાન છે, કેમ કે મનનો ત્યાં સદભાવ છે. અધ્યાત્મ ભાષામાં કહેવાશે એમ કે જ્યાં વચન નથી મન નથી, પણ એ મન નથી કઈ અપેક્ષા નથી, બુદ્ધિપૂર્વક મન નથી, બાકી અબુદ્ધિપૂર્વક તો મન છે. એટલે 12મા ગુણ સ્થાન સુધી જે સ્વસંવેદન જ્ઞાન છે એ વિકલ્પાત્મ જ્ઞાન છે, કેમ કે તે મતિ શ્રુત જ્ઞાનરૂપ મનથી, કેમ કે એક સમય પણ એવો નથી કે જ્યાં સુધી ભાવ મન પોતાનું કાર્ય કરતું નથી. જ્યાં સુધી ભાવ મનનો સદભાવ હોય છે અને ભાવ મનનો સદભાવ કયા ગુણ સ્થાન સુધી છે? 12મા ગુણ સ્થાન સુધી. પછી આગળ ભાવ મનનો સદભાવ જ્યાં સુધી અંશ પણ મોહનીય કર્મ છે ત્યાં સુધી ભાવ મનનો સદભાવ છે. અને ભાવ મનનો સદભાવ જ્યાં હોય ત્યારે મનનો કામ છે વિકલ્પ કરવો, ને વિકલ્પ ઓછો થાય નહીં, એટલે સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન છે. એ 13મા ગુણ સ્થાને પ્રગટે જ્યાં મતિ શ્રુત જ્ઞાન નષ્ટ થઈ જાય છે, જ્યાં માત્ર એક કેવળ જ્ઞાન રહે છે અને ભાવ મન ક્રિયા, ભાવ મનની કઈ ક્રિયા થાય નહીં. એકમાત્ર જે દ્રવ્ય મન હોય છે એ તો માત્ર ઔપચારિક અંગરૂપ છે, પૌદ્ગલિક વર્ગણા રૂપ હોય છે. આવા પ્રકારથી સ્વ પણ એ આપણા બુદ્ધિમાં આવે નહીં, એટલે આપણી બુદ્ધિમાં નથી આવતું, એટલે આપણે એમ કહીએ કે એ મનથી પણ, જ્યાં વચનની ગતિ નથી મનની ગતિ નથી એવો આત્મા છે, પણ એક્ચ્યુઅલમાં આપણી ગતિ નથી, કેવળ જ્ઞાનીની ગતિ ત્યાં પહોંચે છે. એવા પ્રકારથી આ મનોપરિય જ્ઞાન, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ જ્ઞાન, મન ત્યાગી એટલે બુદ્ધિપૂર્વક વિકલ્પ એમ ત્યાં લેવાય.
નહીં તો મનનો નાશ થઈ જાય એમ કહીએ તો મનનો નાશ થાય નહીં. જ્યાં સુધી મન હોય ત્યાં સુધી વિકલ્પ હોય. હા, ભાવશ્રુત જ્ઞાન છે, બરાબર છે. ભાવશ્રુત એટલે એમાં હંમેશા શ્રુતરૂપ વિકલ્પ હંમેશા રહેવાના. શ્રુતનું કામ, શ્રુત જ્ઞાનનું કામ શું છે? શ્રુત જ્ઞાન વિકલ્પાત્મક જ્ઞાન છે. શ્રુતરૂપ વિકલ્પ એટલે હંમેશા તે વિચારરૂપ જ રહેશે. એટલે બારમા ગુણ સ્થાન સુધી વિચારરૂપ જ ધ્યાન હોય છે. સમાધિ પણ વિચારરૂપ જ હોય છે, પણ ત્યાં વિચારની નિર્મળતા છે. એટલે આપણે એક દિવસ વાત થઈ હતી ધ્યાનને વિશેની, કે આપણે હાથમાં છે શું? વિચારની નિર્મળતા. સાધના એક જ છે, બસ વિચારની નિર્મળતા કરતા રહો તો આપણી સાધના વધતી જશે. વિચાર નિર્મળતા કહો, ભાવની નિર્મળતા કહો, આત્માની નિર્મળતા કોઈ, એના માટે એક ભગવાને પ્રરૂપેલા તત્વો છે, એનું નિરંતર ચિંતન મંથન નિર્વ્યાસન કરતા રહીએ તો એ વિચારોની નિર્મળતા થયા કરે છે. એટલે પત્રાંક 579 વિચારની નિર્મળતા કરીને જ્ઞાની તો હા અને કૃપાળુ દેવી ક્યાં પણ આત્માનુભવને નિર્વિચારે ક્યાંય કીધું જ નથી, એક કે શબ્દ એવો નથી. સમાધિને ક્યારે નિર્વિચારે એવો શબ્દ વાપર્યો નથી. સમાધિનો અને સવિકલ્પને નિર્વિકલ્પ એવો વાપર્યો છે. બોય તો હોય છે, સવિકલ્પ એટલે આ જ વાત છે. સવિકલ્પ એટલે બુદ્ધિપૂર્વકના જ્યાં વિકલ્પ આપણને જ્ઞાનમાં આવે એનું નામ સવિકલ્પ. અને એ વિકલ્પ વિશેષ વિશુદ્ધિ થાય તો તે વિકલ્પ જ્યારે આપણે જ્ઞાનના વિષય નથી થતા, એનો જે શ્રુતનું ચિંતન કરી એનો માત્ર ભાવ રહી જાય, દ્રવ્યરૂપ ઉપાધિ નષ્ટ થઈ જાય, એનું નામ નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે. એ તો હોય, એ તો અત્યારે વાત કરી ને, એ હોય. જ્યાં સુધી મન છે એનું મતિશ્રુત જ્ઞાન છે ત્યાં સુધી વિચારની નિર્મળતા નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટ. આ તો એટલો શિક્ષક છે, હમણાં જ તેને આત્મજોગ પ્રગટ. એટલે વિચારની નિર્મળતા ઉપર વિશેષ ધ્યાન હંમેશા અહીંયા ઠેર ઠેર છે ને ઉપાડો દેવ આત્મસિદ્ધિમાં વિચાર ઉપર ઘણો કર વિચાર તો પામ, આવો વિચાર કરો, સુવિચાર કરો. કેમ કે આપણે પાસે સાધન એક જ છે અને સૌથી મુખ્ય બળવાન જે કર્મ છે એ કયું કર્મ છે? મોહનીય કર્મ. અને મોહનીય કર્મને નિર્બળ કરવા માટે બીજી કોઈ સાધનની આવશ્યકતા નથી, એક માત્ર વિચારની આવશ્યકતા છે. એ વિચારે વિચારે જ નિર્બળ થઈ જાય છે. એટલે અત્યારે ઘણો ક્રોધ આવતો હોય, માન આવતો હોય, કોઈ પણ થતો હોય અને બીજો વિચાર આવી ગયો યાર આ ખોટું છે આ નહીં કર્યું, એમ કરતા કરતા તે શાંત. તમારે વેદની એને શાંત કરવો તો કદાચ ડૉક્ટર પાસે જવું પડે, અસાતા વેદની શાંત કરવો, પણ અહીંયા કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. અહીંયા તો ભગવાને કહેલા જે તત્વ છે એ તત્વને ચિંતન કરતા કરતા વિચારની નિર્મળતા સહજ થાય છે. ને એ અપેક્ષાએ મોક્ષ માર્ગ જીવને આધીન છે, પરાધીન મોક્ષ માર્ગ નથી. કેમ કે મારા ભાવની વિશુદ્ધિ હું કરી શકું એમાં હું સમર્થ છું, એમાં દેવશાસ્ત્ર ગુરુ અવલંબનરૂપ છે, એ એક જુદી વસ્તુ છે, પણ આ એક પ્રબુદ્ધ આત્મા માટે વસ્તુ છે. પાંચ ઇન્દ્રિયોના વિષય સંબંધી, ચલો આજનો ટાઈમ થઈ ગયો. આ વિષય ઉપર કઈ વિશેષ પ્રશ્ન હોય નહીં તો પછી આગળ નેક્સ્ટ વિષય. મન પર જ્ઞાન સમજવું, આપણે મન પર જ્ઞાન કરતા મતિ જ્ઞાનની વિશુદ્ધિ કરવામાં વધારે, અને એનો મુખ્ય ઉપાય જે છે મતિની વિશુદ્ધિ કરવી હોય તો અભિપ્રાયની ચોખવટ રાખવી. અભિપ્રાય એકદમ ચોખ્ખો હોય ને આપણે તો મતિ જ્ઞાનની હંમેશા નિર્ભરતા બનેલી રહે. અભિપ્રાયમાં ગડબડ આવી જાય છે ને મતિ જ્ઞાન ગડબડી જાય, એટલે બાકી સ્વપ્નમાં ગડબડ થાય છે એ મતિ જ્ઞાનની પ્રોબ્લેમ છે.
મતિ જ્ઞાન ગડબડ છે આપણું, એટલે ઉલટા ઉલટા વિચારો ચાલ્યા કરે છે. ઉદય ક્યારેક વિશેષ ઉદય હોય તો એવો નથી, આ સ્વપ્ન તો છઠ્ઠા ગુણ સ્થાન સુધી આવે, અને છઠ્ઠા ગુણ સ્થાન દુઃસ્વપ્ન આવે છે. સુસ્વપ્નની વાત નથી, દુઃસ્વપ્ન પણ આવે, પણ એ સ્વપ્નમાં પણ અભિપ્રાયની નિર્મળતા, સ્વપ્નમાં પણ ત્યાં એનો જે અંતરંગ વિચાર ચાલતો હોય એ અંતરંગ વિચાર એનાથી જુદો જ પ્રકારનો હોય છે, એકમેક સ્વપ્નમાં પણ નહીં થાય જો આપણે અભિપ્રાયની નિર્મળતા કરીએ તો. પ્રકૃતિ, પ્રકૃતિ એટલે શું? દરેકનો સ્વભાવ. હા, તો દરેકનો સ્વભાવ, આપણે અત્યારે જે સ્વભાવમાં એ વિભાગ છે, આપણે એને સ્વભાવ કે એ એક્ચ્યુઅલમાં આપણે કે આ જરા થોડો ક્રોધી સ્વભાવી છે, આની પ્રકૃતિ જરા શાંત છે, આની આ છે પ્રકૃતિ, આ આ વિભાગ છે બધા. આપણી પ્રકૃતિ તો જ્ઞાન સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ આપણી પ્રકૃતિ છે. એ પ્રકૃતિ આપણે ઓળખીએ તો કમસે કમ અભિપ્રાયમાં તો ગડબડી થાય નહીં, પછી પરિણામોમાં જે થવું હોય આપણે ભૂમિકા અનુસાર બધું થવાનું, સ્પષ્ટતા રાખવી. આપણે જીવનમાં ઘણા બધા દોષ થઈ શકે, પણ આપણું મતિ જ્ઞાન દોષને પોષિત નહીં કરે એવી મતિ જ્ઞાનને ટ્રેન કરવા. એક પત્ર રાજસ્થાન પત્રિકામાં રોજ એક સુવાક્ય આવતું, વાલ્તેર નામના દાર્શનિક થાય, હો સકતા હૈ મેં આપકે વિચારો સે સહમત નહીં, પરંતુ આપકે વિચાર વ્યક્ત કરને કી સ્વતંત્રતા કો મેં સુરક્ષિત રખતા હું. એવો કહેવાય, આપકે વિચાર અભિવ્યક્ત કરને કી સ્વતંત્રતા કો મેં સુરક્ષિત રખતા હું. આપણે મતિ જ્ઞાન એવું ટ્રેન કરો, હો સકતા હૈ જો જો ભી હો રહા હૈ મેરે અનુકૂળ નહીં હો રહા હૈ, મેરે મન કો નહીં ભા રહા હૈ, પરંતુ જો જો ભી હો રહા હૈ જૈસે જૈસે હો રહા હૈ જો ભી હૈ વો સબ ઠીક હૈ, સબ બરાબર હી હૈ, ઇસ જગત મેં કુછ ભી મેરે સાથ ઉચિત ઓર અનુચિત હોતા નહીં હૈ, સબ મેરે ઉદય કે અનુસાર હોતા હૈ. આવો મતિ જ્ઞાન ટ્રેન કરીએ, હો સકતા હૈ મેરા દોષ હો તો મેં અપને દોષ કો સ્વીકાર કરતા હું, આટલી આ એ વિશુદ્ધિ છે. અને આનાથી શું થાય છે કે તમારે ગાઢા કર્મ બંધાય નહીં, આટલી સ્પષ્ટતા આવી, આનાથી અંદરથી વ્યક્તિ સત્યવાદી થઈ જાય છે. મેં સ્વીકાર કરતા હું અમારી યોગ્યતા, જબરન અપને આપકો ઊંચા બતાને કા પ્રયત્ન વ્યક્તિ કરેગા નહીં. ઘણીવાર શું થાય છે, વ્યક્તિ જેટલો કરી શકે છે એટલી જ પ્રરૂપણા કરે છે, ને અહીંયા વ્યક્તિ દોષમાં આવી જાય છે. પ્રરૂપણા હૈ વો તો આપકી આદર્શ કી હી કરની હોતી હૈ, ભાઈ મેં કિતના કર સકતા હું વો મેરા બાત. ઇસલિએ નીચલી ભૂમિકા વાલો કો આદિ કો જબ કોઈ વ્યાખ્યાન વગેરામાં હોય ને તો કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે ને આગમમાં તો આવે જ છે કે અસંયત જબ વ્યક્તિ તત્વ કી નિરૂપણા કરતા હૈ તો વો અપને નિરૂપણ મેં અસંયમ કા પોષણ હો એસી બાત નિકાલ કે રખેગા, કેસે ભી કરકે અપની જો વર્તમાન દશા ચલ રહી હૈ ઉસી દશા મેં ધર્મ કો લા કરકે વો રખ દેગા. આ મોટી પ્રોબ્લેમ થાય છે ઉસ વહાં કી પ્રરૂપણા. ઇસીલિએ વક્તા બને કા અધિકાર પાંચવે ગુણ સ્થાન તક દિયા નહીં, વક્તા બને કા અધિકાર પાંચવે ગુણ અપન તત્વ ચર્ચાએ કરતે યે કરતે વો ઠીક હૈ, ઠીક બરાબર હૈ, અપન અપને અપને આગે બઢને કે લિયે કરતે હૈ, પર સહી તત્વ નિરૂપણ કા, ક્યોંકિ ઇસ નીચે કી ભૂમિકા વાલા વક્તા હૈ વો હંમેશા અપની ભૂમિકા પોષણ હો એસા કઈ રીતે નિકાલ કે રખેગા આપકે સાથ. એટલે એ ભી ખ્યાલ રખને જેસી એક બાત હોતી. હા, તો નિષ્પક્ષ જિસને વાસ્તવ મેં જાના હૈ મોક્ષ માર્ગ વો એસા કમ કરેગા, પણ કિસી કે અબુદ્ધિ પૂર્વક ભી એસી બાત આ જાતી હૈ. તો અપને મતિ જ્ઞાન કા મતલબ યે કે અપની સ્પષ્ટતા, અંદર કી સ્પષ્ટતા હો જાની.